दलित साहित्य संगम अने एवोर्ड कार्यक्रम सूरतना अडाजन विस्तारमां आवेला परफॉर्मिंग आर्ट सेंटर खाते गुजरात दलित साहित्य प्रतिष्ठान तेमज केसरबा प्रतिष्ठान दलित साहित्य एवोर्डनो बे दिवस कार्यक्रम योजायो छे। समाजना अग्रणी नाथूभाई सोसाए जेओ हमेशा समाजनी साथे उभा रही समाजमां अन्य समाजनी साथे ज अनुसूचित जातिना समाजनो विकास केवी रीते थाय अने समाजमां जागृति आवे तेवा भाव सतत करता आव्या छे। त्यारे मीडिया साथेनी वात दरमियान नाथूभाई सोसाए जणाव्युं हतुं के केसरबा एवोर्ड सोसा परिवार द्वारा शुरू करवामां आव्यो छे। समाजने जागृत करवामां अलग अलग जग्याए प्रतिष्ठान द्वारा कार्यक्रम योजवामां आवे छे। आ कार्यक्रममां लेखक कवि चिंतको अणीदार बने अने पाणीदार बने ते माटे अनुभवी लोको द्वारा अनुभूति पोतानी होय तेनो समाजने लाभ मळे अने आजादी का अमृत महोत्सवमां 75 जेटला चिंतको लेखको अने कविओ द्वारा बे दिवसीय कार्यक्रममां जे निचोड़ रजू करवामां आवशे तेने समाजने लाभ मळे तेवी आशा राखवामां आवी छे। आ कार्यक्रममां 75 जेटला लेखको अने कविओने एवोर्ड आपी सन्मानित करवामां आवशे तेम जणाव्युं छे। मारुं नाम डॉक्टर मोहन परमार। आजे गुजराती दलित साहित्य प्रतिष्ठान ना उपक्रमे नाथूभाई सोसाए ना संयोजनमां जे आजे कार्यक्रम बे दिवसनो योजायो छे એમાં દલિત સાહિત્યને લગતી વિગતો અમે રજૂ કરી, કવિ સંમેલન પણ કરવાના છીએ અને કૃતિલક્ષી વિવેચન પણ અમે કરવાના છીએ। એટલે સાહિત્ય મોટા ફલક ઉપર પસાર થાય, વિકાસ થાય એવું અમારી એક નેમ છે અને બધા મિત્રો અમે સાથે મળીને આ પ્રસંગ ઉજવી રહ્યા છે। એ માટે કવિ મિત્રો, સાહિત્યકારો, નાથુભાઈ સોસાનો અને અહીં ઉપસ્થિત શ્રોતાઓનો અમે આભાર માનીએ છીએ। જવાનું થયું ત્યાં ખૂબ મોટા વિદ્વાનો, ભાઈ મોહનભાઈ હોય, ડૉક્ટર નાથાલાલ ગોહિલ હોય, ભાઈ નિલેશભાઈ કાથડ હોય, ભાઈ ભીનુ વણકર હોય, નિલેશભાઈ કાથડ હોય, એવા મોટા ગજાના લેખકો બધા હતા અને મળવાનું થયું। અને મારો સ્વભાવ એવો કે એકલું, મને એકલો આમ હોય ને તો એકલું ખાવાનું ભાવે નહીં, એટલે આ બધાએ કોઈને કોઈ સાહિત્યકારને હું બોલાવું ને મેં કીધું કોકને કોક વાત કરીએ ને એ બાને વિશે આખો મૂકાણો, મારી પાસે જે કાંઈ મારા ગઢા મારા પુરખોની જે વિરાસત મારી પાસે પડી છે એ વિરાસત મોહનભાઈને મારે બતાવવાનું થયું। તો મોહનભાઈ કે આ તો બહુ વિશેષ બની શકે એવી બાબત છે, એટલે પછી મેં એમને વિષય મૂક્યો કે ભાઈ આ હું કહું છું એટલે તમે લખો એવું નહીં, પણ આ તો માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ પણ ઈચ્છે છે કે આ પરિવાર વિશે પુસ્તક લખાય, એટલે જેથી કરીને એક આ પુસ્તકનું સર્જન થયું। નરેન્દ્રભાઈ મને એમ કીધું કે ભાઈ તું ડૉક્ટર આંબેડકર સન્માન યાત્રા લઈને હું જ્યારે પૂરા ગુજરાતની અંદર નીકળો ત્યારે એના કન્વીનર તરીકેની મારી જવાબદારી હતી, તો એના માટે મેં અનેક પુસ્તકો વાંચ્યા, એમાં બાબા સાહેબના પુસ્તકો વાંચ્યા। પછી સાહેબે મને કીધું કે આ બધા વિચારો તું મારી પૂરતી મર્યાદિત રાખીશ, આ વિચારોને તું સમાજ સુધી લઈ જા। એટલે આવા બધા કારણોને આધારે આ દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનના લોકોને મળવાનું થયું। એ લોકોને ત્યાં લગભગ મને કોઈ પણ નાનો મોટો પ્રોગ્રામ હોય તો ગુજરાતમાં જ્યાં હોય ત્યાં હું બોલાવે, હમણે છેલ્લે બે દિવસનો જૂનાગઢમાં એક ગુજરાત દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનનો પ્રોગ્રામ હતો, ત્યાં શરૂઆતથી બે દિવસ સુધીનો હું પણ હાજર રહ્યો અને એવો વિચાર આવ્યો કે આ લોકો જે લેખકો કવિઓ સાહિત્યકારો છે એમને દક્ષિણ ગુજરાતમાં ખૂબ સમયથી આવી કોઈ પ્રવૃત્તિ થઈ નથી, તો એ એક એને સ્ટેજ મળે અને સાચી વાત સમાજના લોકો જાગૃત થાય, સમાજની સુખાકારીમાં ઓર વધારો થાય, સમાજને ઓર દ્રષ્ટિ મળે, અને એ રીતે આ વિચાર આવ્યો અને અમે આજે આ બે દિવસનું ગુજરાત દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનનું અને કેસરબા એવોર્ડ પ્રતિષ્ઠાન દલિત સાહિત્ય એવોર્ડ 2022 અમે આજે કરીએ છીએ। આજે પહેલો દિવસનું આ ત્રીજું સેશન પૂરું થયું છે, આવો આની પછીનું બધા જ કવિ। અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત।